धोरण पांच पर्यावरण आसपास स्व अध्ययन पोथी एकम ओगणीस बीज कहे छे खेडूत ने वार्ता ले बीज छे बीज कोण शू करे छे खेडूत नी वार्ता कर बीज कया कया होय तमे जोया छे भाई बोलो कया बीज जोया छे चलो वालोर नो बीज पछी भिंडाना टमेटर पछी दूधीना एरंडाना पछी जीरुनो पछी बाजरी घऊ आ बधु बीज केवाय ने रायडू आ बधु शू केवाय तो अहीं आ पाठनी अंदर एक बीज छे ए एना खेडूतनी वार्ता कहे छे प्रश्न एक नीचेना प्रश्नना उत्तर आपो एक उंबाड़ियो केवी रीते बनावामां आवे छे तो आ रीते लखवानुं शियाळामां ताजा शाकभाजीमां मसाला भरी तेने एक माटलामां भरी आ माटलाने चुस्त रीते बंद करवामां आवे छे कोळसाना अंगारामां माटलाने ऊंधुं मूकी तेने पकववामां आवे छे आ पद्धतिथी માટલામાં તૈયાર થયેલ શાકને ઉંબાડિયું કહેવામાં આવે છે શું કહેવામાં આવે માટલાની અંદર તાજા માજા શાકભાજી ભરવામાં આવે પછી શું કરવામાં આવે માટલાને બંધ કરી દેવામાં આવે અને માટલાને કોલસાના જે અંગારા હોય લાલ ચોર એની અંદર ઊંધું મૂકી દેવામાં આવે અને પછી બરાબર પકવવામાં આવે એટલે અંદર શું થાય બફાઈ જાય શાક હોય શું થઈ જાય બધું બફાઈ જાય અને સરસ મજાનું શાક તૈયાર થઈ જાય ચલો પ્રશ્ન બે તમે કયા કયા બીજને ઓળખો છો તેના નામ લખો તમે જે બીજને ઓળખતા હોય એના આપણે અહીંયા નામ લખવાનું છે તો અમે ઘઉં બાજરી ડાંગર જુવાર મકાઈ રાઈ મેથી જીરું વરિયાળી અજમો કેરી કેરીનો ગોટલો જોયો છે ને બધાએ પપૈયું જાંબુ જામફળ સીતાફળ કાકડી ટામેટાં ભીંડા વટાણા મગ મઠ ચણા વગેરેના બીજને ઓળખીએ છીએ આ સિવાય તમે કોઈ બીજ જોયું છે ભાઈ હું આમાં લખ્યું એના સિવાય કોઈ તો બોલો વાલો તો તમે સરસ એ તમારે અહીંયા લખી શકો છો ચલો પ્રશ્ન ત્રણ તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ વસ્તુ બને છે ભાઈ અનાજ અને કઠોળ અનાજની અંદર શું આવે ઘઉં ચોખા મગાઈ એ મકાઈ ઘઉં ચોખા મકાઈ બાજરી આ અનાજ કહેવાય કઠોળની અંદર શું આવે મગ મઠ ચણા વાલ આ કઠોળ કહેવાય બંને ભેગું બનીને શું સરસ ચોખા અને મગથી અમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા મળી ખીચડી અને પુડલા તથા ઢોકળા બનાવવામાં આવે છે પ્રશ્ન ચાર તમારા ઘરે બાફીને શેકીને અને તરીને કયો કયો ખોરાક બનાવાય છે બાફીને શું બનાવાય ભાઈ ઘરે ખીચડી બાફીને બનાવાય સત્કરીએ બાફીને ખવાય છે સરસ બટાકાએ બાફીને શાક બનાવાય પછી સૂકી ભાજી બનાવાય છે તો જુઓ શેકીને રોટલી અને રોટલા બનાવાય બાફીને ખીચડી પુલાવ દાળ ભાત ઢોકળા અને ખમણ બનાવાય અને તળીને શું બનાવાય ગોટા પૂડી શક્કરપારા તળીને બનાવાય પ્રશ્ન પાંચ આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં કયા કયા લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ ભાઈ ભોજન એટલે આપણા ઘરે જે ખાવાનું બનાવેલું હોય એનો આપણે બગાડ કહીએ એટલે શું કરીએ જેટલું જરૂર હોય એના કરતાં વધારે લઈએ પછી ના ખવાય એટલે શું કરીએ આપણે એને ફેંકી દઈએ એઠું રાખીએ જેટલી જરૂર હોય એના કરતાં વધારે રાંધીએ તો પણ શું થાય પડી રહે તો જે બગડે એની પાછળ કયા કયા લોકોની મહેનત હોય લખવાનું છે તો આપણે ભોજનનો બગાડ કરીએ તો ખેડૂત કેમ કે સૌથી પહેલું ખેડૂત મહેનત કરે છે પછી મજૂર જે ખેતરમાં કામ કરતા હોય મજૂર ટ્રેક્ટરના ડ્રાઈવર વેપારી વાહન ચાલક ઘંટી ચલાવનાર મમ્મી પપ્પા જેવા તમામ લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ પ્રશ્ન બે તફાવત આપો રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી સજીવ ખેતી અને રાસાયણિક ખાતરવાળી ખેતી બે પ્રકારનો તફાવત છે રાસાયણિક ખાતર એટલે આપણે ડીએપી આવે છે બીજું કયું આવે છે કોઈ ખબર યુરિયા સરસ આ ખાતર નાખીને શું કરવામાં આવે છે ખેતી કરવામાં અને બીજી ખેતી છે સજીવ ખેતી જેની અંદર છાણિયા ખાતરનો ઉપયોગ થાય અળસિયાના ખાતરનો ઉપયોગ થાય બરાબર છે તો એનો શું તફાવત છે તો જુઓ રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ થાય છે સામા રાસાયણિક વાળી ખાતર વાળી સજીવ ખેતીમાં કુદરતી જૈવિક છાણિયા ખાતર અને જંતુનાશકનો ઉપયોગ થાય છે રાસાયણિક ખાતર વાળી ખેતી કેવી છે મોંઘી ખેતી છે અને સજીવ ખેતી સસ્તી ખેતી છે ઉત્પાદન વધે છે અને જમીનને નુકસાન થાય છે લાંબા ગાળે સરવારે નુકસાન થાય છે ઉત્પાદન પણ સારું રહે છે જમીનને નુકસાન થતું નથી લાંબા ગાળે સરવારે ફાયદો થાય
બહુ ખાતર નાખવાથી, બહુ દવાઓ નાખવાથી શું થાય? જમીનને નુકસાન થાય છે. જ્યારે સજીવ ખેતીથી કુદરતી છાણિયું ખાતર નાખવાથી જમીનને નુકસાન થતું નથી. ચલો આગળ આપણે પ્રશ્ન 3 જોઈશું. નીચેના પ્રશ્નોનો જવાબ લખો. 1. ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો. ભાઈ આપણા ઘરે રોટલી બને છે, તો રોટલી કઈ રીતે બને? ખેતરમાંથી અનાજ ઉગાડે. કોણ ઉગાડે? ખેડૂત. અનાજ ઉગાડે પછી શું કરે? અનાજ થઈ જાય તૈયાર એટલે માર્કેટ યાર્ડમાં વેચે, પછી શું કરે? એને આપણે ખરીદીએ ઘઉંને, પછી શું થાય? એને સાફ કરીએ. સાફ કરવાના પહેલા કચરો બહાર કાઢી નાખવાનો. પછી ઘઉંને શું કરીએ? ઘંટીમાં દરવામાં આવે. દરવાથી શું બને? લોટને બાંધીને મમ્મી શું બનાવે એમાંથી શેકીને? હા તો જુઓ, ખેતરમાં ઉગાડેલ અનાજમાંથી જ્યારે અંકુર ફૂટે છે પછી પાણી પાવું, નિંદણ દૂર કરવું, ફરીથી પાણી પાવું, પાક તૈયાર થાય પછી ડુંડા છૂટા પાડવા, ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડવા, દાણા સાફ કરવા, દાણાને ઘંટીમાં દરવા, લોટ બાંધવો, રોટલી વણીને શેકીને તૈયાર કરવી. જો આપણે ખેડૂતો હોઈએ, આપણા ઘરે ખેતરમાં શું થતું હોય? ઘઉં પાકતું હોય તો આવું કરવું પડે. જો ઘરે ઘઉં ના પાકતા હોય ખેતરમાં તો શું કરવું પડે? બજારમાંથી લાવવા પડે. ચલો પ્રશ્ન 2. ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે ભાઈ? બોલો. તો ખેડૂત ખૂબ જ મહેનત કરી અનાજ, શાકભાજી, કઠોળ, તેલીબિયા પકવે છે. આમ ખેડૂત અન્નદાતા છે. ખેડૂત શું કરે છે ભાઈ? ખેતી કરે છે. ખેતી કરવાથી જ આપણે ખોરાક મળે છે. આપણે શું ખાઈએ છીએ? અનાજ ખાઈએ છીએ, શાકભાજી, ફળ ફળાદી, આ બધું કોણ પકવે છે? ખેડૂત. તો ખેડૂત આપણા માટે શું કામ કરે છે? ખોરાકને ઉત્પન્ન કરવાનું, પેદા કરવાનું કામ કરે છે. આમ ખેડૂત એ જગતનો તાત કહેવામાં આવે, જગતનો પિતા. પ્રશ્ન 3. તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો. ચલો આપણા વિસ્તારમાં કયા કયા પાક થાય છે? ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, બરાબર, આવા પાક થાય છે. અને શાકભાજી કયા થાય છે? રીંગણ, દૂધી, કારેલા, તુરિયું અને કાકડી. આપણે શાળામાં પણ આપણે ભીંડા, કાકડી, તુરિયું, દૂધી વાવી હતી ને, તુરિયું વાવી હતું, દૂધી વાવી હતી, બરાબર ને? શાળાની અંદર વાવ્યું હતું કે નહોતું વાવ્યું? હા. કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાનો જણાવો. આપણે બાજરીનું ઉદાહરણ લઈએ તો ખેતરની જમીન તૈયાર કરવી, જમીનને શું કરવાનું? ત્યારબાદ એમાં વાવણી કરવી, અંકુર ફૂટ્યા પછી પાણી પાવું, નિંદણ દૂર કરવું, ફરીથી પાણી પાવું, ખાતર નાખવું, પાક તૈયાર થઈ જાય પછી શું કરવામાં આવે? કાપણી કરવામાં આવે, ડુંડાને છૂટા પાડવામાં આવે, ડુંડામાંથી શું કરવામાં આવે? દાણા છૂટા પાડવામાં આવે, દાણાને સાફ કરીને એમાંથી શું ભરવામાં આવે? કોથળા ભરીને ઘરે લાવવામાં આવે. ચલો પ્રશ્ન 4. ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો. ચલો જૂના સમયના સાધનો અને હાલના સમયના સાધનો. જૂના સમયમાં શું વપરાતું હતું? બળદ અને હળ, હાલ ટ્રેક્ટર. પહેલાં શું કરવામાં? જાતે ઢૂંઢવું અને ઉપણવામાં આવતું. અત્યારે શાને ઉપયોગ થાય છે? થ્રેસર. રેટ. રેટ એટલે શું? કૂવામાંથી પાણી ખેંચવા માટે અત્યારે મોટર પંપનો ઉપયોગ થાય છે. કાપણી માટે પહેલાં દાતરડું વપરાતું હતું અને અત્યારે મશીન આવી ગયું છે, સીધું ફટાફટ કાપી નાખે. ચલો ઉપરના સાધનો પૈકી કોઈ એક સાધન વિશે લખો. ચલો આપણે બળદ અને હળ અને ગાડું વિશે લખીશું. ચલો બળદનો ઉપયોગ ખેતીકામમાં હળની મદદથી ખેતી ખેડવા માટે થાય છે, ખેતર ખેડવા માટે. વાવણીયાની મદદથી વાવણી પણ કરી શકાય છે. રેપની મદદથી રોપ આવે, રોપ, એની મદદથી શું કરવામાં આવે? નિંદણ દૂર કરી શકાય છે. ગાડાની મદદથી માલ સામાનની હેરફેર કરી શકાય છે. રેટની મદદથી કૂવામાંથી પાણી કાઢી પિયત કરી શકાય છે. બળદનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી અને ખેતી સસ્તી પડે છે. તો આ બળદ વિશે આપણે લખ્યું. પ્રશ્ન 5. ખેતીમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ 4 સાધનોના ચિત્ર દોરો કે ચોટાડો. જુઓ દાતરડું વપરાય ખેતરમાં, તો આ એનું ચિત્ર. આ શું છે? દાતરડું શું કરવામાં આવે? વાડવા માટે. સરસ. પાવડો શું કરવામાં આવે? ચલો આ હળ શું કામમાં આવે? અને આ ખુરપી, થ્રેસર કે ટ્રેક્ટર શું કરવા કામમાં આવે? નિંદણ દૂર કરવા. બધું કહેલું કે આ ખુરપીની વાત છે, થ્રેસર અને ટ્રેક્ટર પણ તમે દોરી શકો છો. તો આપણે સરસ મજાનો બીજ કહે છે ખેડૂતની વાર્તા.
वार्ता कहे खेडूत तो खेडूत के मेहनत करे शू करे खेडूत तो पेला खेतर ने तैयार करे बराबर पछी खेड़े खेड़ी ने एमां शू थाय वरसाद पड़े एटले वावणी करे वावणी करे पछी शू थाय बीजना अंकुर फूटे पछी निंदण दूर करे पाणी पाय खातर नाखे पछी एमांथी पाक तैयार थई जाय एटले शू करे वावणी कापणी करे कापणी वावणी कर्या पछी पाक तैयार थई जाय एटले शू करवामां आवे कापणी कापणी थई गया पछी दाणा छूटा पाड़े छूटा पड़ा पछी हाँ एने उपणे चोखा साफ करे पछी कोथरा भरे वेचे पछी एनी जोड़े पैसा आवे तो खेडूत केटली बधी मेहनत करे छे अने ए बधु काम करे त्यारे आपणे खोराक खाई शकीए छीए। आवाज बीजा उपयोगी वीडियो मेळववा माटे अने अमने प्रोत्साहन आपवा माटे वीडियो ने लाइक करो तमारा मित्रों साथे शेर करो अने चेनल ने चोक्कसथी सब्सक्राइब करो। थैंक यू वेरी मच। फरी मळीशुं आवता वीडियोमां। त्यां सुधी हसता रहो, खुश रहो, तंदुरस्त रहो अने भणता रहो। जय श्री राम।